જોઈન સીટી સર અને તમામ અહીંયા મીડિયા અને સોશિયલ મીડિયાના મિત્ર અને વોલેન્ટિયર. જે સીટી સર અને જેસીપી સરે જણાવ્યું, મૂળ ચાર કારણના રૂપે આપણે કહી શકીએ છીએ કે આ સાયબર ફ્રોડ વધી રહ્યા છે અને થાય છે. પહેલું કારણ છે લાલચ, જે આપણે જોઈએ છીએ કે ઓછા ભાવે શેર માર્કેટના ટિપ્સના બહાને ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થાય છે, કે ઓછા ટકાવારી પર આપણે લોન એપના દ્વારા લોન મળે છે. તો આ એક લાલચ સૌ પ્રથમ કારણ છે. બીજું છે ભય, ભય પોલીસનો ભય, કસ્ટમ્સ ઓફિસરનો ભય, કે ટ્રાય કે એવી રેગ્યુલેટરી બોડીનો ભય ક્રિએટ કરવામાં આવે છે, જેથી ભોગ બનનાર પોલીસને સંપર્ક કરવા બીતો હોય છે કે 1930ને કોલ કરતા બીતો હોય છે. અને એક ભય સોસાયટીનો, આપણા સમાજનો, જે આપણે જોઈએ છીએ કે સેક્સટોર્શન કે ન્યૂ વિડીયો કોલિંગમાં પબ્લિક પોલીસ સુધી પહોંચવામાં અટકાવતી હોય છે, કારણ કે એમને સોસાયટીનો ભય છે કે લોકો શું કહેશે. ત્રીજું મૂળ કારણ છે અજ્ઞાનતા, ઇગ્નોરન્સ. જે ડિજિટલ એપ્લિકેશન અને ડિજિટલ વર્લ્ડ આપણે અપનાવીએ છીએ, પણ આપણે ડિજિટલ ઇગ્નોરન્સમાં જીવીએ છીએ અને એના લીધે આપણે આ અવેરનેસ કાર્યક્રમ અને અમદાવાદ સિટી પોલીસ દ્વારા સોશિયલ મીડિયા હેન્ડલ, અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અમદાવાદ સાયબર ક્રાઇમ ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર અમે શેર કર્યું છે, જેમાં લેટેસ્ટ ટ્રેન્ડિંગ ફ્રોડ્સ આપણે થઈ શકે એની વિગત અને એનાથી બચવા માટે શું ટિપ્સ આપણે અને પ્રિવેન્શન કરી શકીએ છીએ એ અમે રેગ્યુલર બેસિસ પર અપડેટ કરીએ છીએ. અને ચોથું છે લેઝીનેસ, આળસ. આપણે આપણા પાસવર્ડ્સ બદલતા નથી. આપણે પાસવર્ડ મોટા ભાગના કદાચ અહીંયા ઓડિયન્સમાં પણ બધા હાથ ઉપર કરશે કે બર્થડે, એનિવર્સરી ડેટ, રેસિડેન્સ, બાળકોનું નામ, માતા પિતાનું નામ, કેટલાનું છે. સાચું કહેતા હોય તો મોટા ભાગનું આ જ આપણે પાસવર્ડ હોય છે અને વર્ષો સુધી આપણે બદલ્યા નથી. અને આપણે બેન્કિંગ એપમાં પણ એ પાસવર્ડ છે, સોશિયલ મીડિયા પર એ પાસવર્ડ છે. તો આજે ડિજિટલ હાઇજીનના જે સ્ટેપ્સ છે એ લેતા આપણે આળસ રાખતા હોઈએ છીએ. અને આ ચાર મૂળ કારણના લીધે આ સાયબર ફ્રોડ થાય છે. અને એને અટકાવવા માટે સૌ પ્રથમ ગવર્મેન્ટની જે હેલ્પલાઈન નંબર છે 1930, એના પર તરત જ અને જેટલા વહેલા વહેલી કોલ કરવાની જરૂર છે અથવા સાયબર ક્રાઇમ પોર્ટલ પર ગુનો નોંધવાની જરૂર છે, જે NCCRP પોર્ટલ દ્વારા છે, અને લોકલ પોલીસ સ્ટેશન અને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં જાણ કરવાની, જેટલા વહેલા વહેલી જાણ કરવાની રહેશે. અને છેલ્લે હું એટલું જ કહીશ કે આપણે રીલ વર્લ્ડમાં, ઓનલાઈન વર્લ્ડમાં આવી તો ગયા છે, પણ રિયલ વર્લ્ડ જેવી જે આપણે તકેદારી રાખવી જોઈએ એ આપણે રાખતા નથી. જેમ કે આપણે રિયલ વર્લ્ડમાં ક્યારેક કોઈ અજાણ્યા વ્યક્તિ ગેટ પર આવે આપણા ઘરના, તો એ ખોલીને એમનું સ્વાગત નથી કરવાનું. એ આપણા પાસે આઈ કાર્ડ માંગે, પેન કાર્ડ માંગે, આધાર કાર્ડ માંગે તો આપણે નથી આપવાના એને. એ આપણી પાસે આપણા પૈસા માંગે તો આપણા પૈસા તિજોરીમાં જ લોક રહેશે, આપણે એમને કાઢીને આપવાના નથી. અને જો આપણી પાસે વિડીયો કોલથી કે આપણા ઘરની અંદર હું વિડીયો શૂટ કરવા માંગે છે તો આપણે ફિઝિકલી રિયલ વર્લ્ડમાં ક્યારે કરતા નથી, પણ ઓનલાઈન રીલ વર્લ્ડમાં આ બધું આપણે ભૂલથી કરતા હોઈએ છીએ. આપણે આપણા ડોક્યુમેન્ટ્સ, આપણા આઈડી કાર્ડ ડિજી લોકરમાં નથી સેફ રાખતા, આપણા આધારને, આપણે એમ આધારને બાયોમેટ્રિકથી સેફ નથી કરતા, આપણે વિડીયો કોલ, અનનોન સ્ટ્રેન્જરના વિડીયો કોલને, ઓડિયો કોલ સ્વીકારતા હોઈએ છીએ અને એમને આપણું પરિચય આપીએ છીએ. આપણી સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર પણ આપણે પ્રિવસી સેટિંગ નથી કરતા અને ફ્રીલી આપણે શેર કરીએ છીએ કે આજે અમારી બર્થડે છે, આજે અમે આ કરવા ગયા છે, આજે અમે ઘરની બહાર છે. તો આ બધી સેફટી આપણે નથી રાખતા. તો છેલ્લે હું કહીશ કે આપણે કીપ ઇટ રિયલ ઓનલાઈન, આપણે રિયલ વર્લ્ડની તકેદારી રિયલ વર્લ્ડમાં રાખવી જોઈએ અને થિંક બિફોર યુ ક્લિક. અને 1930 જે સાયબર ક્રાઇમ પોર્ટલ છે એના પર તાત્કાલિક જાણ કરવી જોઈએ કોઈ પણ ફ્રોડ થતું હોય એના માટે. તો આજ સાથે હું એમ કરીશ. થેન્ક યુ.